प्रकरण 15 अभ्यास करीशुं केटलीक कुदरती घटनाओ। तो के कुदरती घटनाओ जे कुदरत द्वारा थाय छे, जे आपणा हाथमां होतुं नथी। कुदरत द्वारा जे घटनाओ बने छे ए आपणे सातमा धोरणमां अगाउ घटनाओ कई घटनाओ विशे शीखी गया, के चक्रवात, पवन, वावाझोडुं एना विशे आपणे थोड़ीक माहिती मेळवी हती। हवे आपणे आगळ बीजी घटनाओ विशे आपणे थोड़ुं શીખીશું। બીજી બે વિનાશક ઘટનાઓ વિશે આ પાઠમાં આપણે શીખવાનું છે, તો કે વીજળી પડવી અને ભૂકંપ વિશે આપણે માહિતી મેળવવાની છે। તો પહેલા તો કે વીજળી, કે વીજળી એટલે શું? વીજળી એટલે એક તડકો, સિમ્પલ ભાષામાં કહેતો કે જ્યારે વાયર ઢીલા થઈ જાય છે ત્યારે તમે થાંભલા ઉપર તડકા થતા ક્યારેક જોયા હશે। પછી પવનના કારણે પણ વાયરો હલતા હોય છે અને એના કારણે પણ તમને તડકા દેખાય છે। પછી આપણે સોકેટ કે અંદર પ્લગ ઢીલો હોય આપણા ઘરમાં તો પણ તમે તણખા જોયા હશે। તો તણખા શું છે? એક વીજળી, તણખો એટલે વીજળી, કે વીજળી પણ એક મોટા પાયે થતો તણખો છે। અને પ્રાચીન સમાજ એ લોકો એ વીજળી વિશે કોઈ જ્ઞાન નહોતું, ત્યારે પ્રાચીન લોકો તણખાનું કારણ સમજી શકતા નહોતા। એ લોકો જ્યારે વીજળી થતી ત્યારે એવું માનતા કે ઈશ્વરનો કોપ છે, એવું માનતા, એટલે વીજળીથી એ લોકો ડરતા હતા। પણ હવે આપણે સમજી શકીએ છીએ કે વીજળી એટલે કે વાદળોમાં જ્યારે વીજવા રહેતો થાય છે ત્યારે વીજળી થાય છે, એ આપણે હવે સમજી શકીએ છીએ અને વીજળીથી હવે ડરતા નથી। પણ જ્યારે ભયાનક વીજળી થાય છે ત્યારે આપણી જાતને કેવી રીતે સલામત રાખવી એના માટેના પગલાં પણ આપણે લેવા જોઈએ। તો હવે તણખાઓ, જે વીજળીનો તણખો થાય છે એના વિશે ગ્રીકોનું શું જ્ઞાન હતું? તો કે એ લોકો એવું માનતા હતા કે ઈસવીસન પૂર્વે 600ની સાલમાં કે ગ્રીક લોકો એવું માનતા હતા કે અંબર કે ગુંદરનો એક પ્રકાર છે, એમણે રૂમાટીવાળી સપાટી કે કબજે સપાટી સાથે ઘસવામાં આવે તો એ વાળ જેવા હલકા પદાર્થોને પણ એ આકર્ષી શકે છે, એટલે કે એનામાં વીજભાર પેદા થાય છે, એ એવું માનતા હતા। જ્યારે આપણે તમે ઘરે જોયું હશે કે પોલિસ્ટરના કપડાં કે ઊનના કપડાં જ્યારે આપણે અંધારામાં ઉતારીએ છીએ ત્યારે આપણને તણખા દેખાય છે કે તળતળ અવાજ થતો પણ સંભળાય છે, ત્યારે આપણે રૂમાટી પણ ઊભી થતી આપણે જોઈ શકીએ છીએ। તો એવું કેમ થાય છે કે જ્યારે શિયાળામાં પહેરેલું સ્વેટર હોય છે, સ્વેટર પહેર્યું હોય છે ત્યારે સ્વેટર અને આપણા શરીર વચ્ચે ઘર્ષણ થાય છે અને ઘર્ષણના કારણે વીજભાર પેદા થાય છે। પણ જ્યારે આ સ્વેટર કાઢીએ છીએ ત્યારે શરીર અને સ્વેટર વચ્ચે વીજ વિભાગ થવાથી ઉર્જા મુક્ત થાય છે અને આ ઉર્જા મુક્ત થવાના કારણે આપણને તડતડ એવો અવાજ સંભળાય છે, ક્યાંક તણખા પણ દેખાય છે, એવું આપણે અને આ ઘટનાને સમજતા લગભગ 2000 વર્ષ જેવું લાગી ગયું। ઈસવીસન 1752માં બેન્જામિન ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે એવું દર્શાવ્યું કે જ્યારે આપણે કપડાં ઉતારીએ છીએ ત્યારે એ તણખા થાય છે, એ અને વીજળી બંને સમાન ઘટનાઓ છે। પણ આ વસ્તુને સમજતા લગભગ ખાસો એવો ટાઈમ એટલે 2000 વર્ષ જેવું લાગી ગયું હશે। હવે આપણે વીજભારના કેટલાક ગુણધર્મો જોઈએ કે જ્યારે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી અને આપણે કોરા વાળ સાથે ઘસીએ છીએ ત્યારે એમાં વીજભાર પેદા થાય છે અને નાના કાગળના નાના ટુકડાઓને પણ આકર્ષી શકે છે, એનો ગુણધર્મ છે। હવે આગળ જોઈએ તો કે ઘસવાથી વીજભારની ઉત્પત્તિ, ત્યારે પદાર્થને બે પદાર્થને ઘસવામાં આવે છે ત્યારે એમાં વીજભાર ઉત્પન્ન થાય છે, એના માટે આપણે પ્રવૃત્તિ જોઈએ તો કે બોલપેનની વપરાયેલી રિફિલ લઈ અને પોલિથીન સાથે જોરથી આપણે ઘસીએ અને રિફિલ સાથે રિફિલ વીજભારી થાય છે, એમાં વીજભાર પેદા થાય છે અને પછી આ રિફિલને આપણે કાગળના નાના ટુકડાઓ પાસે લઈ જઈએ છીએ તો એ કાગળને આકર્ષી શકે છે। અને બીજી વસ્તુ એટલે નાના નાના દાણા હોય કે પાંદડા, સૂકા પાંદડાના ટુકડા હોય એને પણ એ આકર્ષી શકે છે। પછી આપણે કોરા વાળને જ્યારે આપણે કાંસકા વડે ઓળતા હોઈએ ત્યારે પણ દેખ્યું છે તમે કે વાળ કાંસકા સાથે એમ કે આકર્ષાય છે, એ પણ એ કાંસકો વીજભારિત થાય છે અને આ રિફિલને પોઈઝન સાથે ઘસીએ છીએ તો એ પણ વીજભારિત થાય છે। પણ આ કિસ્સામાં પોલિથીન અને આપણા વાળ એ પણ વીજભાર થોડો ઘણો મેળવે છે અને આ જે વીજભાર મેળવે છે એ પદાર્થોને વીજભારિત પદાર્થો કહેવામાં આવે છે। હવે આ વીજભારના પ્રકારો